नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 20 नवेम्बर जो ये आजना समाचार। रापर तालुकाना पीछाणा गामे पत्नी ने धोकाथी मार मारता पत्नी नु मृत्यु थयु। पोलीसे खूननो गुनो नोंध्यो। रापर तालुकाना पीछाणा गामे घर कंकासमां उश्केराई जई पतिए पत्नी ने धोका वडे मार मारता सारवार बाद पत्नी नु मृत्यु थयु छे। पोलीसे पति सामे हत्यानो गुनो दाखल कर्यो छे। विगत एवी छे के रापर तालुकाना पीछाणा गामे लल्याणा गामेथी पीछाणामां अमृतबेनने परणावी हती। लग्न जीवनमां ते 7 संतानोनी माता बनी हती। अमृतबेन 6 भाई अने 5 बहेनोनी सौथी नानी बहेन छे। 12 नवेम्बरना रोज घर कंकासमां मृतक अमृतबेनना पति नरसिंह हरि कोहलीए अमृतबेनने धोकाथी ढोर मार मार्यो हतो। अमृत ने माथा, पीठ अने बन्ने पग में गंभीर इजाओ थता भूज अने अमदावाद में सारवार अपाई हती अने अमृत बेभान अवस्था में ज मृत्यु पामी हती। आ करुण बनावथी 7 संतान नोंधारा थई गया छे। अमृतना भाई राधु सूराभाई कोहलीए आडेसर पोलिस में नरसिंह विरुद्ध फरियाद नोंधावी छे। आम घरेलू कंकास में पतिना हाथे ढोर मार मराता पत्नीए जीव गुमाव्यो छे। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। નશાનો કારોબાર। માંડવીમાં 1 કિલો 53 ગ્રામ ચરસ સાથે 2 ઈસમો પકડાયા। 1,61,000 નું ચરસ છે। નશાનો કારોબાર કેટલા સ્તર સુધી પહોંચ્યો છે તે માંડવીમાં ઝડપાયેલ 1 કિલો ચરસનો દાખલો છે। સામાન્ય રીતે મનાય છે કે આટલો જથ્થો રિટેલના કારોબાર કરતા વ્યક્તિ પાસે હોઈ શકે તે તર્કનું પરિણામ એ છે કે ડ્રગ્સનો નશો કરનાર કેટલા હશે તે ખરેખર ચિંતાજનક છે। આજે માંડવીમાંથી જોગીવાસમાં આવેલ ખેતરપાર દાદાના મંદિર પાસેથી પોલીસને મળેલ બાતમીના આધારે મુસા હુસેન કોહલી ઉંમર વર્ષ 50 તથા રણસિંહ મીઠું કોહલી ઉંમર વર્ષ 32 રહે ગામ બાળા તાલુકો માંડવીવાળાને માદક પદાર્થ ચરસ 1 કિલો 53 ગ્રામ સાથે પકડી પાડેલ છે। આ જથ્થો ક્યાંથી આવ્યો, કોની પાસેથી ખરીદ્યો છે વગેરેની પૂછા કરાઈ રહી છે। પોલીસે 1,61,100નું માદક દ્રવ્ય પકડી પાડેલ છે। આ કામગીરીમાં માંડવીના એએસઆઈ આરસી ગોહિલ, પીઆઈ જેઆર ચૌધરી તથા પોલીસ સ્ટાફ જોડાયા હતા। માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી આરસી ગોહિલને બાતમી હકીકત મળેલ કે માંડવીના જોગીવાસ ખેતરપાડ દાદાના મંદિર પાસે રહેતા મુસા હુસેન કોહલી પોતાના ઘરે નાર્કોટિક્સનો જથ્થો રાખેલ છે, જે આધારે પ્રોબેશનર પીઆઈ જેઆર ચૌધરી સાહેબ તથા માંડવી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો તથા આરસી ગોહિલ સાહેબ તથા પંચો સાથે મુસા હુસેન કોહલીના ઘરે રેડ કરતા તેની પાસેથી માદક પદાર્થ ચરસ 21 ગ્રામનો ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની હકીકત મળી આવેલ હોય અને તે જથ્થો મળી આવતા આ જથ્થો ક્યાંથી મેળવેલ છે અને અન્ય જથ્થો ક્યાં રાખેલ છે તે બાબતે પૂછપરછ કરતા આ જથ્થો રાણસિંહ મીઠું કોહલી રહેવાસી બાળા તાલુકો માંડવી જિલ્લો કચ્છ પાસેથી મેળવેલ હોવાની હકીકત મળતા પંચો સાથે રાણસિંહ મીઠું કોહલીના ઘરે રેડ કરતા રાણસિંહ મીઠુએ કોહલીએ જણાવેલ જગ્યાએ ચરસનો અન્ય જથ્થો મળી આવેલ, જે જથ્થો ગણી જોતા 1 કિલોગ્રામ અને 32 ગ્રામ કિંમત રૂપિયા 1,54,800નો જથ્થો મળી આવેલ। આ જથ્થો આશરે 3 માસ પહેલાં જે દરિયામાંથી તણાઈ આવેલ હોવાની હકીકત જણાય આવતા આ બંને ઈસમો વિરુદ્ધ ના એનડીપીએસ એક્ટની કલમ 8C અને 20B મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનાની આગળની તપાસ પીએસઆઈ ભટ્ટ કરી રહ્યા છે। એસીબી પોલીસે નાના ભાડિયા,
મોટા ભાડિયા વચ્ચે રેતી ચોરી પકડી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એલસીબીએ માંડવી પોલીસના વિસ્તાર નાના ભાડિયા મોટા ભાડિયા વચ્ચે સાયણ ચેકડેમના આગળના ભાગે રેતીના ખનન સબબ જીતુભાઈ ભૂરિયા ઉંમર વર્ષ 28 નાના ભાડિયાવાળો વ્યક્તિ હાજર મળી આવેલ છે અને ટાટા કંપનીનું હિટાચી મશીન મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી માટે માંડવી પોલીસને સુપ્રત કરેલ છે. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. મુંદ્રા બારોઈ નગરપાલિકાએ આરટીઆઈ અરજકર્તાને જવાબ ન આપતા રાજ્ય માહિતી આયોગે ઠપકો આપ્યો. માહિતી અધિકારની અનેક કચેરી અનદેખી કરે છે. મુંદ્રા બારોઈ નગરપાલિકાએ બાંધકામ અંગે માહિતી ન આપતા રાજ્ય માહિતી આયોગે જવાબદારોને ઠપકો આપ્યો હોવાની વાત બહાર આવી છે. અરજદારે ગ્રામ પંચાયતને નગરપાલિકામાં ફેરવ્યા બાદ કેટલા મિલકતોને રજિસ્ટરમાં ચડાવી આકારણી કરાઈ છે વગેરે આનુષાંગિક માહિતી માંગી હતી, પણ ઘણા વિભાગ માહિતી અધિકારના કાયદાને મહત્વ આપતા નથી અને માની રહ્યા છે કે માહિતી માંગનાર નવરા છે વગેરે વગેરે અનેક પ્રકારની માન્યતા અનેક ડિપાર્ટમેન્ટ ધરાવે છે. ત્યારે મુંદ્રા બારોઈ પાલિકાએ માહિતી ન આપતા અરજદાર પ્રથમ અને બીજી અપીલમાં રાજ્ય માહિતી અધિકારી પાસે અપીલ કરતા હુકમ થયો છે કે ડિસેમ્બર સુધીમાં અરજદારને માહિતી આપી દેવી, અન્યથા સંબંધિતને દંડ થશે. પ્રશ્ન એ થાય છે કે માહિતી માંગનાર અરજદારને વિભાગો ચોક્કસ અને તેમણે માંગેલ હકીકત પારદર્શિકતાથી કેમ આપતા નથી? અરજદારને દિવસો સુધી અપીલમાં શા માટે જવું પડે છે? માહિતી આપનાર વિભાગને શું છુપાવવાનું હોય છે વગેરે પ્રશ્નો જનતાના મનમાં ઉઠી રહ્યા છે. દરેક ઓફિસમાં માહિતી માટે અધિકારી કર્મચારી નિમેલ હોય છે, છતાં કેમ અરજદારે માંગેલ માહિતી ચોક્કસ રીતે અપાતી નથી અને અરજદારને અપીલમાં જવું પડે છે? જો અરજદારને અપીલમાં જવું પડે તો જે તે કચેરીની નિષ્ફળતા સરકારે ગણવી જોઈએ અને સરકારે માહિતી આપનાર કચેરી કોઈ ખાસ હેતુસર માહિતી છુપાવે છે તેમ સમજી માહિતી છુપાવનાર કચેરીના તે વિષયે એસીબી દ્વારા તપાસ કરવી જોઈએ, જેથી દરેક કચેરીઓ માહિતી આપવા માટે આટીઘૂટી ઊભી ન કરે. મુંદ્રાની પાલિકા એક દાખલો છે, પણ ઘણી મોટાભાગે કચેરીઓ માહિતી અધિકાર હેઠળ માહિતી દેવા માટે આંખ આડા કાન કરે છે અને ટાળે છે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. રાપરના બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી ગાંધીધામે ચાઇના ક્લે ખનીજ ભરેલ ડમ્પરો પકડી પાડ્યા. રાપરના બાણસર પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખોદેલી ચાઇના ક્લે ખનીજ ભરેલા ડમ્પરો એલસીબી પોલીસે પકડ્યા છે. વાગડ વિસ્તારમાં ચાઇના ક્લે તથા અન્ય ખનીજની ચોરીની વ્યાપક વાતો બહાર આવે છે અને પોલીસ ગેરકાયદેસર પાસ પરમિટ વગર મિનરલ વહન કરતા વાહનો પકડે છે. સમગ્ર કચ્છમાં ખાણ ખનીજની એક ઓફિસ હતી ત્યારે ચોરી સંબંધે અધિકારીઓ જવાબ આપતા કે પૂર્વ કચ્છ ખૂબ જ દૂર પડે છે, સ્ટાફ નથી વગેરે વગેરે, પરંતુ પૂર્વ કચ્છ અંજારમાં નવી કચેરી ઊભી થયે અધિકારી નિમાએ વર્ષથી વધુ સમય થયો, પણ ખનીજ ચોરીની પ્રવૃત્તિ અટકતી જ નથી. 18 તારીખના રાપરના બાણાસર પોલીસના ધબડા ગામની સીમમાંથી ગેરકાયદેસર ચાઇના ક્લેના 4 ડમ્પર રોયલ્ટી પાસ વગરના, જેમાં 120 ટન ચાઇના ક્લે હતી, તે પોલીસે પકડી પાડેલ છે. આ ચાઇના ક્લે પૂર્વ કચ્છ એલસીબી પોલીસે ઇન્ચાર્જ PIKN સોલંકી અને ટીમે પકડી પાડેલ છે. આમ એલસીબી ગાંધીધામથી આવી કેસ પકડે છે, પણ ખાણ ખનીજ વિભાગ ચોરી પકડી શકતો નથી તેવા સવાલો ઉઠ્યા છે.
જિલ્લા એસટી વિભાગે કાચ વગરની બસમાં મેન્ટેનન્સ શરૂ કર્યું। કચ્છ જિલ્લા એસટી વિભાગે શિયાળામાં પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે દરેક બસના કાચ જો તૂટેલ હોય તો બદલાવી અને લોક નાખવાનું કામ હાથ ધર્યું છે, જેથી પ્રવાસીઓ ઠંડા પવનથી બચી શકે। દીપાવલીના તહેવારોમાં કચ્છ એસટીએ 16 લાખ જેટલી વધુ આવક કરી હતી। સમગ્ર બાબતે વિભાગીય નિયામક વાય કે પટેલે વાત કરી। શિયાળાની સિઝન હવે ચાલુ થઈ છે ત્યારે અમે દરેક બસોના બારીના કાચ પછી એના જે લોક છે એનો આખો એક ડ્રાઈવ લેવડાવી અને બારીના કાચ વેન્ટિલેશનના કાચ તૂટેલા હોય કે અથવા જોઈન્ટ મારેલા હોય એ રિપ્લેસમેન્ટ કરવાનો આખો એક ડ્રાઈવ લેવડાવી લીધો છે, જેથી મુસાફરોને શિયાળામાં ઠંડીની તકલીફ ન પડે। દિવાળીમાં આ વખતે કોરોનાનો ડર થોડો ઓછો થયો એટલે મુસાફરોની અવર જવર વધી હતી। આપણે નહીં નહીં તો 206 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરીને લગભગ 15-16 લાખ રૂપિયાની આવક મળવી, એમાં જનરલી દાહોદ, ચાલોદ, બારિયા, પાલનપુર અને હિંમતનગર તરફનું હતું। એ રીતે આપણને સવલત આપ મુસાફરોને પૂરી પાડી। મુસાફરોને તો અપીલ એ જ કરીએ છીએ કે હવે દરેક જણે પોતાની જાતને પોતે જ સાચવવાની છે। બધા સમજદાર છીએ, આપણે લગભગ 1.5 વર્ષથી આનું જે અસરો છે આપણે જાણીએ છીએ અને ભોગવીએ છીએ, તો શક્ય એટલું આપણે પોતાની રીતે માસ્ક પહેરીએ, ડિસ્ટન્સ રાખીએ, જરૂર પડે એના સિવાય બહાર ન નીકળીએ, ટોળામાં ન રહીએ, એ રીતે આપણે આપણે પોતાની જાતને જ સેફ રાખીએ તો આના ઉપર અંકુશ આવી શકે। અમારા લેવલે અમે 200 સેનિટાઈઝને એ પણ અમે ચાલુ કરાવી દીધું છે ડેલી। ભુજમાં માધાપર જતા મઢુલી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત। ભુજના મઢુલી ઝાંસી સર્કલ પાસે શનિવારે સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં ભુજથી માધાપર જઈ રહેલ ટ્રક પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકેથી મળતી માહિતી મુજબ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાઓ થઈ ન હતી, તો બસમાં અકસ્માતથી નુકસાન થયું હતું। બસ અથડાતા તેના કાચ તૂટી ગયા હતા। ઉલ્લેખનીય છે કે આ રસ્તા ઉપર અવારનવાર અકસ્માતો થતા રહે છે, ત્યારે હવે પોલીસ પાસે આધુનિક ઇન્ટરસેપ્ટ વાહન પણ આવી ગયું છે, ત્યારે પેસેન્જર બસ અને ખાસ કરીને માલવાહક ટ્રકો વચ્ચે અકસ્માત ન સર્જાય તે માટે હાઈવે ઉપર વોચ ગોઠવવી જોઈએ તેમ લોકોએ જણાવ્યું હતું। જાસૂસીના આરોપસર પાલારા જેલમાં બંધ કેદીએ જેલ સહાયક ઉપર હુમલો કરતા સનસનાટી, પોલીસ ફરિયાદ થઈ। ભુજના પાલારા જેલનો દરજ્જો ખાસ જેલ તરીકેનો છે અને 55 એકરમાં આ જેલ ફેલાયેલી છે। રાજ્યની અને દેશની અગત્યની જેલ છે, જેમાં દરેક પ્રકારના આરોપીઓને રાખવામાં આવે છે, પરંતુ આ જેલમાં 50% સ્ટાફ ઓછો છે, બાકીના 50% સ્ટાફમાં સંચાલન થાય છે। આ જેલના જેલ સહાયક ઉપર હુમલાની વાત બહાર આવતા ફરિયાદ નોંધાઈ છે। વિગત એવી છે કે આરોપી સજ્જાદને પાલારા જેલમાં હાઈ સિક્યોરિટીમાં રાખવામાં આવ્યો છે। ગત સવારના ભાગમાં ચા પીવાના મુદ્દે પોતાના બેરેકમાંથી બહાર નીકળ્યો હતો। જેલ સહાયકે રોકતા આરોપીએ અભદ્ર ભાષા વાપરી અને મારામારી કરી હતી। અન્ય જેલ સહાયક વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો। પાલારા જેલના જેલરે માહિતી આપતા જણાવ્યું કે આરોપી જનૂની સ્વભાવનો છે અને અવારનવાર જેલમાં ઉશ્કેરાઈ જાય છે। જે જેલ સહાયક ઉપર હુમલો કર્યો તેને આરોપી વિરુદ્ધ ભુજની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તાજેતરમાં બીએસએફ હેડક્વાર્ટર ગાંધીધામ એટીએસ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 7/2021 માં આઈપીસી કલમ 121(ક), 123, 465, 468, 471 અને 120B મુજબના ગુનાના કાચા કામના આરોપી મોહમ્મદ સજ્જાદ મોહમ્મદ ઇમ્તિયાઝ, જે મૂળ રહેવાસી છે ગામ સરુલા તાલુકો મંજાકોટ રાજૌરી જમ્મુ કાશ્મીરના, એ અત્રેની પાલારા ખાસ જેલ ફૂલ ખાતે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ભુજના હુકમથી તારીખ 6/11/2021 રોજ દાખલ થયેલ છે। તારીખ 19/11/2021 રોજ સવારના 7:20 કલાકે જે આરોપીને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો છે, એ જાસૂસીના કામે પકડાયેલ હોય અને એના ઉપર વિશેષ તકેદારી રાખવામાં પણ આવી રહી છે। સવારે 7:20 કલાકે તારીખ 19/11/2021 રોજ ચા લેવા બાબતે જેને ત્યાં જે ગાર્ડિંગ સ્ટાફ હાજર હતા એવા જેલ સહાયક શ્રી રણજીતસિંહ પરમાર સાથે એને અભદ્ર વર્તન કરી, બોલાચાલી કરી,
એને શરૂઆતમાં એને પોતાની બેરેકમાં જતા રહેવા માટે કહ્યું, કારણ કે ચાવાની ભાર હતી થોડી, અને આવશે ત્યારે તેને બોલાવશું એ રીતે એને સૂચના આપી. તેમ છતાં આ જનુની અને ઉગ્ર સ્વભાવનો હોય એને સીધી ગાળાગાળી અને અભદ્ર વર્તન કરી અને ન બોલવાના શબ્દો ચાલુ કર્યા અને જોર જોરથી હુમલો કરવાનો પ્રયત્ન કરતો હતો. એવામાં જોર જોરથી રાડારાડી થતાં આજુબાજુના સ્ટાફ મિત્રો આવી ગયા, જનરલ સુબેદાર ઇન્ચાર્જ આવી ગયા, ભાવેશભાઈ ઢાભી, પછી રમેશજી ઠાકોર આવી ગયા, હવલદાર, અને મુકેશદાન ગઢવી પણ આવી અને એને છોડાવવાનો પ્રયત્ન કરતો. એ સમયે એને હુમલો કરી દીધો. રણજીતસિંહ પરમાર અમારા જે જેલ સહાયક ઉપર એના શોલ્ડર તોડી નાખ્યો અને મૂઠમાર મારવાનો પ્રયત્ન કર્યો. અને એ સમય દરમિયાન વચ્ચે પડતા મુકેશદાન ગઢવીના પણ આંખના ઉપરના ભાગે ફેટ આવી ગઈ અને એને ગમે તેમ કરીને કાબૂમાં લઈ અને એને હાઈ સિક્યુરિટીની અંદર એની જે બેરેકમાં એને મૂકવામાં આવ્યો છે આવી એક ઘટના બની. અને એ અનુસંધાને જેલ સાહેબ શ્રી રણજીતસિંહ પરમારનાઓએ ડ્યુટી જેલરશ્રીને જાણ કરી અને ડ્યુટી જેલરશ્રી મારફત બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. સરકારી ઇજનેરી કોલેજ ભુજ અને ઉદ્યોગોના સંગઠન ફોકિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે MOU થયા. કચ્છની ઇન્ડસ્ટ્રીઝમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની ઓફર થશે અને રોજગારીની તકો વધશે. વાયબ્રન્ટ ગુજરાત 2022 સમિટ અંતર્ગત ગુજરાત સરકારના ટેકનિકલ એજ્યુકેશન વિભાગ વતી સરકારી ઇજનેરી કોલેજ ભુજ અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયા વચ્ચે તારીખ 15/11/2021 સોમવારના રોજ વ્યૂહાત્મક ભાગીદારી માટેના MOU પર હસ્તાક્ષર કરવામાં આવેલ હતા. આ MOU કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સરકારી ઇજનેરી કોલેજ ભુજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન, તાલીમ, નિષ્ણાંત વ્યાખ્યાન તેમજ કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ઉપરાંત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય એવી ઇન્ટર્નશીપ માટેનું આયોજન તેમજ તેમનો અભ્યાસક્રમ પૂર્ણ થયે ફોકિયા સાથે સંલગ્ન ઔદ્યોગિક એકમો દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાનો છે. અત્રે નોંધવાનું કે આ MOU ડિસેમ્બર 2021 અમલમાં આવશે. MOU પર હસ્તાક્ષર સરકારી ઇજનેરી કોલેજ ભુજના આચાર્ય શ્રી પ્રોફેસર ડૉક્ટર ભાવિક સુતાર તેમજ ફોકિયાના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી તલક્ષી નંદુ દ્વારા કરવામાં આવેલ હતા. આ પ્રસંગે સરકારી ઇજનેરી કોલેજ ભુજના પ્રોફેસર મહેપાલસિંહ ઝાલા, પ્રોફેસર RB રાવલ તેમજ ફોકિયાના જીગર મકવાણા અને માધવી માલવિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના આરોગ્ય મંત્રીએ GK જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી, વ્યવસ્થાપકો સાથે ચર્ચા કરી. આજરોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે GK જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ રાજ્ય તેમજ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અંતર્ગત લાભાર્થી દર્દીઓને ગુણવત્તાયુક્ત સેવા વિનામૂલ્યે આપવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીશ્રી સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જનક માઢક, સિવિલ સર્જન ડૉક્ટર કશ્યપ બુચ તેમજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના મેડિકલ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર બાલાજી પિલ્લઈ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર નરેન્દ્ર હિરાણી તેમજ હોસ્પિટલના અન્ય તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સુરજબારી માળિયા નેશનલ હાઈવે ઉપર અકસ્માત. સુરજબારી માળિયા નેશનલ હાઈવે પર પુલ પાસે હોન્ડા કાર અને બ્રેકડાઉન ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી માળિયા નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે, ત્યારે આજરોજ સુરજબારી માળિયા નેશનલ હાઈવે પર પુલ પાસે હોન્ડા કાર અને બ્રેકડાઉન ટ્રેલર વચ્ચે સર્જાયો હતો ગંભીર અકસ્માત. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. નેશનલ હાઈવે વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પર કાબૂ મેળવ્યું હતું. ખેડૂતો માટે બનાવાયેલા 3 કૃષિ કાયદા રદ કરવામાં આવશે, વડાપ્રધાને ખાસ સંબોધન કરી જાહેરાત કરી. કચ્છમાં પણ ખેડૂત મંડળે પ્રતિભાવ આપ્યા. તારીખ 19 વડાપ્રધાને TV ઉપર આવી ખાસ સંબોધન કરી અને પ્રવચન આપેલ હતું. તેમાં ખેડૂતો માટે બનાવાયેલ 3 કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી અને દેશની માફી માંગી જણાવ્યું કે અમે ખેડૂતોને સમજાવી શક્યા નથી. ખેડૂતોને ઘરે પાછા ફરવા અપીલ કરી હતી
અને સંસદના આગામી સત્રમાં કાયદાને વિધિવત પરત ખેંચાશે। સમગ્ર દેશમાં અનેક ચર્ચા ચાલી હતી। વિપક્ષોએ ખેડૂતોની સામે સરકાર ઝૂકી છે, ચૂંટણી લક્ષી પીછેહટ છે વગેરે વગેરે અનેક અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા। ભારતના વિપક્ષોએ સરકારની હાર ગણાવી ઘર આંગણે ભુજમાં ખેડૂત આગેવાન શિવજીભાઈ બરાડિયાએ પ્રતિભાવમાં જણાવ્યું કે છે ને, જે ત્રણ કાયદા આમ તો જે બનાવ્યા હતા ને, એક વટ હુકમ છે બનાવ્યા હતા, આપણું જે બંધારણ છે, બંધારણ મુજબ હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી બંધારણમાં છે ને એની સંપૂર્ણ ચર્ચા થવી જોઈએ। સંસદમાં જો મૂક્યા હતા તો મને લાગે આજે આ પરિસ્થિતિ નિર્માણ ન થઈ હતી। માત્ર પાછળથી પાસ કર્યો એ વાત બરાબર છે, પણ આમ વટહુકમથી કાયદો બહાર પાડ્યો હોય એટલે એનાથી કરીને, અને જેટલા સંગઠનો છે તમે સમજી લો, વિવિધ સંગઠનો કિસાન આગેવાનોને ક્યાંક મને લાગે આમાં મત લઈને જો કાયદો બનાવ્યો હોત તો આજે આ પરિસ્થિતિ નિર્માણ ન થઈ હોત। માત્ર એક મને લાગે પોતાના મનમાની કરીને કાયદો, અને કાયદામાં જે બનાવ્યો હતો એમાં MSPની ક્યાંય જોગવાઈ કરવામાં નહોતી। મોટામાં મોટી જો આ કાયદામાં ભૂલ ભરેલી વાત હોય તો અમે કાયમ કહેતા આવીએ છીએ કે MSP જે છે એ MSPથી નીચે ખેડૂતોનો માલ MSPનો આમાં ક્યાંય પ્રાવધાન કરવામાં નહોતો, એટલે આજે જે પાછો ખેંચ્યો છે એનાથી સંપૂર્ણ ખેડૂતોને ફાયદો નથી થયો। અમારી જે માંગણી છે કે ભાઈ સ્વામીનાથન કમિટીએ C2ની જે માંગણી કરી છે, CT મુજબ કાયદો બનવો જોઈએ, કાયદામાં MSPનું પ્રાવધાન થવું જોઈએ, તો જ ખેડૂતોનો બચાવ થશે। હવે આજે જે કાયદો પાછો ખેંચ્યો છે આપણા રાજ્યમાં, તો ઠીક છે ગુજરાત રાજ્યમાં કે સેસ માર્કેટ જાર સેસ નાબૂદ રાજ્ય સરકારે કર્યું છે, અન્ય રાજ્યોમાં આજે ગામડે પડે ખેડૂતો માલ જ્યારે વેચશે ત્યારે પણ એને સમજી લો ટેક્સ લાગવાનું છે, એને જે સમજી લો કે માર્કેટ જાર સેસ લાગવાનું છે, એટલે ખેડૂતોને આજથી જ માર્કેટ જાડો માત્ર કામ નથી કરતી, માત્ર જાડે એમના ચેરમેનો એમના અધિકારીઓ ખેડૂતોના સેસ ઉપર ધીંગણ ધાંગણ કરે છે, પૂરતી સુવિધાઓ નથી આપતા, એટલે આનાથી કંઈ ખેડૂતોને ફાયદો પાછો ખેંચી લેવાથી ફાયદો થવાનો નથી, પણ આમાં ફરીથી સારી રીતે બધા એનું સૂચન લઈ અને કાયદો મુકાય તો જ ખેડૂતો ના ખુશી એટલા માટે નથી, ખુશી એટલે આજે પાછો લઈ લીધો એ સારી બાબત છે, પાછો એટલા માટે કાં તો સુધારો કરવો પડે ને કાં તો પાછો લેવો પડે, ખુશી કાયદો નાબૂદ થઈ ગયો એનાથી આપણને ખુશી નથી, પણ કાયદામાં C2 પ્રમાણે સ્વામીનાથન કમિટી પ્રમાણે જો કાયદો બને, MSPની એમાં પ્રાવધાન થાય, સંપૂર્ણ ખેડૂતોને ધ્યાનમાં રાખીને વેપારીઓને છૂટછાટ નહીં, ખેડૂતો વેપારીઓ સાથે ખેડૂતો સાથે ખોટો ફ્રોડ ન થાય, આ બધું જો કાયદામાં પ્રાવધાન કરવામાં આવે તો જ આ દેશનું ભલું થવાનું છે, કિસાનોનું ભલું થવાનું છે અને રાષ્ટ્રનું ભલું થવાનું ના, એટલે એવું નથી થવાનું, કાયદાથી ખુલ્લી માર્કેટ એક મળવાની હતી અને એનાથી ખેડૂતોને આ કાયદો સંપૂર્ણ નાબૂદ થશે એનાથી હું જ્યાં સુધી માનું છું, અમારું સંગઠન માને છે, અમે જે ચિંતન કર્યું છે કાયદો તો જે હું તો એમ કહું છું કે સરકારને આપના માધ્યમથી કહું છું કે C2 લાગુ કરી દે તો જ ખેડૂતોનું એમાં ભલું છે, બાકી ખેડૂતોનું ભલું જ નથી। એ રીતે 3 કૃષિ કાયદા પાછા ખેંચાતા વિવાદને ટાળી શકાયો હતો। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। તારીખ 18 તથા 19 ના કચ્છમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો અને તલ, જુવાર અને ગોવાર જેવા પાકને નુકસાની। જુઓ 2 દિવસમાં માવઠાની વિગતો। તારીખ 18 તથા 19 ના સમગ્ર કચ્છ વાદળછાયું રહ્યું હતું અને કચ્છમાં અનેક સ્થળે કમોસમી વરસાદ પડ્યો હતો। ભુજમાં તો 2 ઇંચથી વધુ અને અંજારમાં 1 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું। કચ્છના અનેક ગામોમાં છાંટા પડ્યા હતા। ધાબળિયો માહોલ જોવા મળેલ તેને કારણે ખેડૂતોના તૈયાર પાક એવા તલ, જુવાર, ગોવાર વગેરેના પાકને નુકસાન થવાની સંભાવના જાણકારોએ વ્યક્ત કરી હતી। એ રીતે કચ્છમાં માવઠું, કમોસમી વરસાદ થતાં ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું। હેલ્થ વિભાગ સાથે સંકળાયેલ વ્યક્તિઓએ ભય વ્યક્ત કર્યો હતો કે માવઠાને કારણે કદાચ રોગચાળો વધી શકે છે। ભચાઉ તાલુકાની કરમરિયા ગામની સીમમાં જમીન દબાણ સંદર્ભમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો।
ભચાઉ તાલુકાના કરમરિયા ગામની સીમમાં આવેલી બે જમીનો ઉપર બે ભાઈઓએ ગેરકાયદેસર રીતે કબજો કરતા આ બંને શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. મુંબઈના પૂર્વના જોગેશ્વરીમાં રહેતા મૂળ આધોઈના અમૃતબેન હિરજીભાઈ વણવીર કારિયા જૈન ઓસવાળ એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કરમરિયા ગામની સીમમાં આવેલી સર્વે નંબર 168-2 તથા 168-4 આ જમીનમાં વારસદાર તરીકે અમૃતબેન કારિયા હતા. આ ફરિયાદી મહિલાના પતિનું 11 પહેલાં અવસાન થયું હતું. બાદમાં છેલ્લા 7-1 તેમની આ જમીન ઉપર ગામના શ્યામજી બીજલ છાંગા તથા ગણેશા બીજલ છાંગાએ કબજો કર્યો હતો. આ બંને ભાઈઓ આ જમીન પર ગેરકાયદેસરનો કબજો કરી અને તેની ઉપર વાવેતર કરતા હતા. ફરિયાદીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી હતી, જેમાં સુનાવણી બાદ આ અંગે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમન 2020 કલમ 4-3-5 મુજબ ગુનો દાખલ કરવા કલેક્ટરે આદેશ કર્યો હતો. બાદમાં પોલીસે આ કલમો તળે આ બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભુજના સોની વ્યાપારી ચાંદી ભરેલ થેલો સ્કૂટરમાં ભૂલી ગયા અને ઘરે ગયા, પાછળથી થેલાની ચોરી થઈ ગઈ. 5,97,000 ચોરીની ફરિયાદ લખાવાઈ. સોની વેપારીનો દુકાનેથી ઘરે આવવા સમયે ભૂલાઈ ગયેલો થેલો ચોરાઈ જવાના મામલામાં ગુનો દાખલ કરાયો હતો. આ થેલામાં રૂપિયા 5,97,000 કિંમતના રૂપાના તોડા બનાવવા માટેનો કાચો માલ હોવાનું બહાર આવ્યું છે. પોલીસમાં લખાયેલી ફરિયાદ મુજબ સોની બજાર વિસ્તારમાં આશાપુરા રિંગ રોડ ખાતે રાધેશ્યામ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા વેપારી હિતેન ભૂપેન્દ્ર સોલંકી અને તેમના પિતા મંગળવારે રાત્રે ઘરે આવ્યા ત્યારે આ થેલો તેમના પ્લેઝર સ્કૂટરના આગળના ભાગે ઘરની બહાર ભૂલી ગયા હતા, જે થેલાની ઉઠાંતરી કોઈ કરી ગયું હતું. બનાવના પગલે એ ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરા તપાસ્યા છે, પણ પરિણામ આવી શક્યું નથી. November 20 ભારતમાં કોરોના અપડેટ જોઈએ તો 10,302 આજે દેશમાં કેસ જોવા મળ્યા છે અને 267 દર્દીઓ આજે ભારતમાં સાજા થયા છે. ગુજરાતની વાત કરીએ તો 36 નવા કેસ જાહેર થયા છે અને 44 સર્વાધિક કેસ આજે સાજા થયા છે અને 323 દર્દીઓ હાલે સારવાર હેઠળ છે, જેમાં 4 વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે અને 319 દર્દીઓ સ્ટેબલ છે. આજે કોઈ પણ મૃત્યુ નથી. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 10,091 રહ્યો છે. આજે અમદાવાદમાં 8 નવા કેસ, વડોદરામાં 7 નવા કેસ, વલસાડમાં 4 નવા કેસ અને સુરતમાં પણ 4 નવા કેસ જોવા મળ્યા છે. આજે એક દિવસમાં ગુજરાતમાં 410,463 રસીના ડોઝ અપાયા છે અને ગુજરાતમાં કુલ 7,69,89,814 રસીના ડોઝ અપાયા છે. કચ્છ કોરોનાની વાત કરીએ તો હાલે કચ્છમાં હર થોડા દિવસોમાં નવા નવા કેસ જોવા મળે છે. આજે 2 નવા કેસ ભુજ ગ્રામ્યમાં જાહેર થયા છે. હાલે 7 કેસ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ કચ્છમાં 12,656 કેસ નોંધાયા છે અને કુલ તેમાંથી 12,537 સાજા થયા છે. આજે એક દિવસમાં 16,573 રસીના ડોઝ કચ્છમાં અપાયા છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30-10 દરમિયાન જોઈ શકશો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.